ઓકે તો મિત્રો આપણો પ્રશ્ન ક્રમાંક 13 ની અંદર શરૂઆતની 8 તારીખ સુધીના વ્યવહારો આપણે પૂર્ણ કર્યા હવે એ સિરીઝ સિક્વન્સમાં આગળ વધીશું નેક્સ્ટ 10મી તારીખનો વ્યવહાર આ રીતે આપ્યો છે ઘર વપરાશ માટે 300 રૂપિયાનો માલ અને 200 રૂપિયા રોકડા લઈ ગયા પોઈન્ટ બી નોટ ઇન તમારી પાસે અત્યારે જે વ્યવહાર છે એમાં સ્ટાર્ટિંગ આ રીતે આપેલ છે ઘર વપરાશ માટે મિત્રો યાદ રાખજો જ્યારે કોઈ વ્યવહારની અંદર અંગત ઉપયોગ અંગત વપરાશ અંગત ખર્ચા ઘર વપરાશ ઘર ઉપયોગ યા ઘરના ખર્ચા વિશેની માહિતી આપેલી હોય ને ત્યારે આ પ્રકારના શબ્દ માટે માલિકનો ઉપાડ લાગુ પડે છે પરિણામે અહીંયા જે નોંધ કરવાની આવશે એ ઉપાડ ખાતે લખીશ હવે બીજી જ્યારે જ્યારે ઉપાડ થાય ત્યારે ત્યારે માલિક લાભ લેનાર બને બસ એ ઇન્ટરેસ્ટથી તમારે ઉપાડનું ખાતું હંમેશા ઉધારવાનું તો જુઓ બે રીતે માલિકે ઉપાડ કર્યો છે 300 રૂપિયાનો માલ પણ લઈ ગયા 200 રૂપિયા રોકડા લઈ ગયા તો હવે એની જેવી નોંધ કરવાની જગ્યા આપણે ભેગું કરીશું એટલે માલિકનો કુલ ઉપાડ 300 વત્તા 200 કરતા ટોટલ 500 રૂપિયા થશે બસ અહીંથી નોંધ સ્ટાર્ટ કરીશું 10મી તારીખનો વ્યવહાર ઉપાડ ખાતે ઉધાર 500 રૂપિયા આ રીતે પહેલી રીતે પરંતુ હવે જ્યારે જમા કરો ત્યારે મિત્રો ધ્યાનથી સમજો 500 રૂપિયાના ઉપાડમાં બે જુદા જુદા સ્વરૂપે એને ઉપાડ કર્યો છે 300 રૂપિયાનો માલ લઈ ગયા છે અને 200 રૂપિયા રોકડા લઈ ગયા છે તો હવે જ્યારે જમા કરવાનું આવશે ને મિત્રો ત્યારે બે અલગ અલગ સ્વરૂપને ધ્યાનમાં રાખીને નોંધ કરવાનું પહેલા 300 રૂપિયાનો માલ ગયો એટલે એનું ખાતું જમા કરીશું પરંતુ સમજવાનો પ્રયત્ન કરો અત્યારે આપણા ધંધામાંથી આજે માલ લઈ જવામાં આવ્યો મિત્રો આ એ માલ લઈ ગયા જે ભૂતકાળમાં આપણે ખરીદી કરીને લાવ્યા હોઈએ છીએ આવું મેં તમને અગાઉ પણ સમજાવ્યું છે બસ તો જ્યારે ખરીદી કરી ત્યારે માલ આવ્યો હતો એટલે ઉધાર કરતા હતા પરંતુ હવે ખરીદી પૈકીનો માલ ગયો જાય તો જમા એટલે આ 300 રૂપિયાને પહેલા જમા કરીશું ખરીદ ખાતે તો જમાના સિક્વન્સમાં લખીશું પહેલા એક ખરીદ ખાતે 300 રૂપિયા અને 200 રૂપિયા રોકડા લઈ ગયા જવાથી રોકડ જાય છે 200 જાય તો જમા તે રોકડ ખાતે જમા 200 રૂપિયા ત્રણ વિગતોની સાથે નોંધ કરી ઉપાડ ખાતે ઉધાર પૂરેપૂરા 500 તે ખરીદ ખાતે માલ લઈ ગયા એટલે 300 અને રોકડ ગઈ તે રોકડ ખાતે જમા 200 બાબત છે ઘર વપરાશ માટે માલ અને રોકડ લઈ ગયા એટલે 10મી તારીખનો વ્યવહાર પૂર્ણ કર્યા પછી હવે 11મી તારીખનો વ્યવહાર છે આપણે બહુ ઈઝીલી બનશે માલના પેકિંગ માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી 200 રૂપિયા ચૂકવ્યા પોઈન્ટ બી નોટ લીધું પ્લાસ્ટિકની બેગ એ વાસ્તવમાં કોઈ માલની ખરીદી નથી પણ આ પ્લાસ્ટિકની બેગ શા માટે લીધી તો માલનું પેકિંગ કરવા માટે તો યાદ રાખજો જ્યારે વ્યવહારમાં પેકિંગ શબ્દ આવે તો મિત્રો પેકિંગનો ખર્ચ થાય છે જાહેરાત પેકિંગ આ બધી બધા ધંધાકીય એકમના ખર્ચાઓ છે એ બધી સ્ટેશનરી પણ તો જ્યારે પેકિંગ શબ્દ આપેલો હોય ત્યારે આપણે એવું સમજવાનું કે પેકિંગનો ખર્ચ થયો ખર્ચ માંથી એનું ખાતું ઉધાર કરીશું અને નોંધાવી ઉધાર પેકિંગ ખર્ચ ખાતે ઉધાર 200 અને ખર્ચ ક્યારે ઉધાર હોતો જ નથી એ હંમેશા રોકડેથી ચૂકવાય રોકડ ગઈ જાય તો જમા તે રોકડ ખાતે જમા ફરીથી પેકિંગ ખર્ચ ખાતે ઉધાર 200 અને એના ચૂકવ્યા એટલે રોકડ ગઈ જાય તો જમા તે રોકડ ખાતે જમા બાબત છે પેકિંગ કરવા માટે પ્લાસ્ટિકની બેગ ખરીદી તેના ઓકે ચલો 11મી તારીખનો વ્યવહાર પૂર્ણ કર્યા પછી 12મી તારીખનો વ્યવહાર આ બહુ ઈઝીલી બનવા પગાર ડેસ મજૂરીના 2000 રૂપિયા ચેકથી ચૂકવ્યા તો મિત્રો પગાર મજૂરી આ તમામે તમામ પ્રકારની વિગત ધંધાકીય એકમનો ખર્ચો જ છે ફરીથી ખર્ચ ફરીથી ઉધાર કરીશું પગાર ડેસ મજૂરી ખાતે ઉધાર 2000 અને મિત્રો અહીંયા ચૂકવણી ચેકથી કરી છે હવે તમારે યાદ રાખવાનું કે આપણે જ્યારે રકમ ચેકથી ચૂકવી હોય ત્યારે નાણાં બેંકના માધ્યમથી ચૂકવાય બેંક આપનાર બની એમ માનીને તે બેંક ખાતે જમા કરવું પડે ફરીથી પગાર ડેસ મજૂરી ખાતે ઉધાર 2000
તે બેંક ખાતે જમા બે હજાર બાબત છે પગાર ડેસ મજૂરીના ચેકથી ચૂકવ્યા તેને એટલે 12મી તારીખનો વ્યવહાર પૂર્ણ થયા પછી 13મી તારીખના વ્યવહાર તરફ આગળ વધીશ જેમાં અગાઉના એક વ્યવહારનું રિપીટેશન થાય છે મિત્રો ધ્યાનથી સમજો રાજેશની પાસે બાકી લેણા પૈકી 300 રૂપિયાની ગાલખાદ પડી અને બાકીની રકમ મળી હવે જરા ધ્યાનથી સમજો અગાઉ આપણે જ્યારે નોંધ કરતા હતા ત્યારે તમે નોટિસ કરો છઠ્ઠી તારીખના વ્યવહારમાં રાજેશ્રી નામની વ્યક્તિને માલનું વેચાણ કરવામાં આવ્યું હતું હવે એ વેચાણ પૈકી એણે આપણને અડધા ભાગના નાણાં આપી દીધા હતા અડધા ભાગના આપણને રૂપિયા મળવાના બાકી હતા જરા ત્યારે ઓનસ્ક્રીન ફોકસ કરીએ તો રાજેશ્રી પાસેથી આપણે 5400 રૂપિયા લેવાના બાકી હતા એના રિલેટેડ વ્યવહાર છે એ જે 5400 રૂપિયા આપણે એની પાસેથી લેવાના બાકી હતા એમાંથી 300 રૂપિયાની ગાલખાદ પડી અને બાકીના એણે આપણને આપ્યા તો મિત્રો પ્રથમ ચેપ્ટરમાં જ્યારે આપણે પારિભાષિક શબ્દો ભણ્યા ને એની અંદર આ ગાલખાદ વિશે ભણવાનું હતું ત્યારે તમને સમજાવવામાં આવ્યું કે લેવાદાર પાસેની લેણી નીકળતી રકમ અગર પૂરેપૂરી કે અમુક ભાગની રકમ ન મળે અને એને જતી કરવામાં આવે તો એવી જતી કરેલી રકમ આપણા માટે ગાલખાદ કહેવાય તમારે જે એકચ્યુઅલી 5400 રૂપિયા લેવાના છે એમાંથી 300 ની ગાલખાદ પડી તો તમારા સમયમાં 300 રૂપિયા આપણા ગયા કે આપણે જતા કર્યા અને બાકીના મળ્યા તો બાકીના સુમા માટે હવે આ 300 ને 5400 માંથી માઇનસ કરીશું ડિફરન્ટ 5100 રૂપિયા આવશે આટલા મળે હવે આ 1 2 અને 3 રકમને ધ્યાનમાં રાખીને નોટ કરીશું તો જો સ્ટાર્ટિંગ અહીંથી થશે અત્યારે ઓનવર્ડ 300 રૂપિયા જે ગાલખાદ આપેલી છે યાદ રાખજો એ આપણે ગુમાવવું પડ્યું ને અને ગુમાવેલી રકમ હોવાથી ધંધાનું નુકસાન થયું તો ખર્ચ હોય કે નુકસાન થાય ખાતું તો ઉધાર થાય એટલે નોંધ અહીંથી સ્ટાર્ટ કરીશું ગાલખાદ ખાતે ઉધાર 300 રૂપિયા આ સિવાય 5100 રૂપિયા મળ્યા મિત્રો મળવાથી આપણી પાસે રોકડ આવી આવે તો ઉધાર ને ફરી પાછું લખીશું રોકડ ખાતે ઉધાર 5100 અને જ્યારે આપણો દેવાદાર આપણને ગાલખાદ સિવાયની બાકીની રકમ આપે એટલે આપણી પાસે તો રૂપિયા આવ્યા એમ માનીને દેવાદારનું ખાતું પૂરેપૂરી રકમથી જમા કરી દેવાનું હવે એની પાસેથી 300 મળવાના જ નથી એટલે એના ખાતે આપણે પૂરેપૂરા મળી ગયા જે ભોગવવાનું હોય તો આપણે જ ભોગવવું પડ્યું એણે તો આપણને બધા આપી દીધા એમ માનીને નોંધ કરવાનું આપનાર તો રાજેશ્રી ને તે રાજેશ્રી ખાતે જમા પૂરેપૂરી રકમ નોંધી દેવાની 5400 રૂપિયા ફરીથી ગાલખાદ પડી એ નુકસાન થયું એટલે ગાલખાદ ખાતે ઉધાર 300 બાકીના 5100 મળ્યા એટલે રોકડ આવી આવે તો ઉધાર રોકડ ખાતે ઉધાર 5100 અને આપના રાજેશ્રી છે તે રાજેશ્રી ખાતે જમા પૂરેપૂરી રકમ કરી દેવાની 5400 રૂપિયા બાબત છે રાજેશ્રી પાસેથી ગાલખાદ પડી બાકીની રકમ મળી તેના ઓકે ચલો 13મી તારીખનો વ્યવહાર પૂર્ણ થયા છે આગળ વધશે 14મી તારીખનો વ્યવહાર છે મિત્રો ધ્યાનથી સમજો ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી એક્સિસ બેંકમાંથી રૂપિયા 25,000ની 12% વ્યાજની લોન લીધી પોઈન્ટ ટુ બી નોટેડ મિત્રો જ્યારે આપણને નાણાંની જરૂર હોય છે અને એ જરૂરિયાત પ્રમાણેના રૂપિયા આપણે અન્ય કોઈ વ્યક્તિ સંસ્થા પાસેથી જ્યારે ઉછીને લઈએ ને ત્યારે એ ઉછીને લીધેલી રકમને નામાની ભાષામાં લોન તરીકે ઓળખવામાં આવે છે નંબર 1 થી જ્યારે લોન લેવામાં આવે ત્યારે બટ ટાઈપ્સ ઓફ આપણને નાણાં મળતા જ હોય છે ભલે ઓછી ના હોય પણ નાણાં મળે છે મળવાથી રોકડ આવે છે બસ તો અત્યારે આ વ્યવહારમાં એક્સિસ બેંકમાંથી 25,000 રૂપિયા લોન પેટે આપણી પાસે રોકડ આવ્યા એમ માનીને નોંધ કરીશું તો નોંધારી દીધા રોકડ ખાતે ઉધાર 25,000 તે હવે મિત્રો જમા કરો ત્યારે ધ્યાનથી સમજો મૂળતઃ આપણને રૂપિયા એક્સિસ બેંકમાંથી મળ્યા બેંક આપનાર તો બની પરંતુ તમે એક્સિસ બેંક ખાતે જમા એ રીતે ન કરી શકો કારણ
આ જે રકમ તમને મળી છે ને લોન સ્વરૂપે મળી છે તો લોન સ્વરૂપે મળતી રકમ લોન ખાતે જમા કરવી પડે અરુણ સિત્રો એટલે તે એક્સિસ બેંકની લોન ખાતે જમા 25000 ફરીથી લોન લઈએ રૂપિયા આવે આવે તો ઉદાહરણ રોકડ ખાતે ઘર 25000 તે એક્સિસ બેંકની લોન ખાતે જમા 25000 બાબતજી વધુ નાણાંની જરૂર હોવાથી લોન લીધી તેના એનીવે 14 તારીખનો વ્યવહાર પૂર્ણ કર્યા પછી નેક્સ્ટ વ્યવહાર આગળ વધીશું જરા ધ્યાનથી સમજો આગ લાગવાથી 2000 રૂપિયાનો માલ નાશ પામ્યો મતલબ પડી ગયો જેનો વીમા કંપનીએ 1500 રૂપિયાનો દાવો મંજૂર કર્યો અને બળી ગયેલ માલના 200 રૂપિયા ઉપજ્યા મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આ જ ટાઈપ્સના વ્યવહારની ઓન બોર્ડ પર આખી ગણતરી કરીને તમને એની નોંધ કેવી રીતે થાય એ સમજાવ્યું ચલો ફરીથી એક વખત આખો વ્યવહાર કઈ રીતે ગણવાનો એ સમજાવો વન ટુ મિનિટ તમારી પાસે જે વ્યવહાર છે એમાં પ્રથમ વિગત આ રીતે આપી છે 2000 રૂપિયાનો માલ આગ લાગવાથી બળી ગયો મિત્રો એક વસ્તુ ધ્યાનથી સમજો જ્યારે ધંધામાં આગમાં માલ બળી જાય એટલે આમ તો આપણને ધંધાની અંદર પૂરેપૂરી રકમનું નુકસાન થાય છે પરંતુ આ વ્યવહારમાં વીમા કંપનીનો ઉલ્લેખ કરેલો છે જેની આપણે ડિસ્કશન લાસ્ટ ટાઈમ કરી ચૂક્યા છે કે માલિક ધંધાકીય એકમમાં ઉદ્ભવતા નુકસાનોની સામે સુરક્ષા રક્ષણ મેળવવા માટે માલનો વીમો ઉતરાવે છે જેને ફાયદો એ થાય કે આપણા ધંધામાં નાના મોટા કોઈ પણ પ્રકારના નુકસાન આવે તો એ નુકસાનની સામે આપણને વળતર પેટી રકમ મળે બસ તો અહીંયા વીમા કંપનીએ 1500 રૂપિયાનો દાવો મંજૂર કરેલો છે એટલે આપણે એવું સમજવાનું કે 2000 રૂપિયાના નુકસાનની સામે 1500 રૂપિયા તો આપણને વીમા કંપની ભરપાઈ કરીને આપી દેશે તો મિત્રો યાદ રાખજો જેટલા રૂપિયાનો દાવો વીમા કંપની મંજૂર રાખે એટલું નુકસાન એણે આપણને આપવાનું છે દેટ મીન્સ એ ભરપાઈ કરીને આપશે એવું સમજવાનું અને એ જેટલું નુકસાન ભરપાઈ કરીને આપતી હોય આપણે આપણા ભાગે એટલું નુકસાન સૌ પ્રથમ ઘટાડી દેવાનું બસ હવે આપણી પાસે 2000 રૂપિયાનું પૂરેપૂરું નુકસાન કહેવાય જ નહીં 1500 રૂપિયાનો વીમા કંપની પાસેથી તમને રિકવર થવાના છે એટલે 2000 માંથી 1500 રૂપિયા બાદ કરવાના તો હવે બાદ કરતા તમારી પાસે જે ડિફરન્ટ આવ્યો બસ એટલું નુકસાન આપણે ભોગવવું પડે છે એમ માની નોંધ કરવાની તો એકચ્યુઅલી આ કેલ્ક્યુલેશનમાં હવે આપણા ભાગે નુકસાન આવ્યું માત્ર 500 પરંતુ હજી વ્યવહાર પૂરો નથી થયો મિત્રો સેડાગળ વધુ પાછળ આવું લખેલું છે આગથી બળી ગયેલ માલના 200 રૂપિયા ઉપજ્યા મિત્રો આપણે એવા મહાન કલાકાર છીએ કે ગમે તેને ગમે તેવો માલ કોને ટકકારી દઈએ છીએ જો ખરેખર તો એક તબક્કે જોવા જઈએ તો આપ તો બળી ગયેલા માલની કોઈ ઉપજ જ ન થવી જોઈએ પરંતુ આપણે મહાન કલાકાર છીએ તોલિયાને પણ કાંસકો વેચી લાવીએ ને એવી કલાકારી આપણે બજાવીએ છીએ હિમાલયની અંદર રહેતી વ્યક્તિને પણ વર્લપુલ નું એર કન્ડિશન આપણે વેચી આવીએ છીએ આપણામાં એવી માસ્ટરી છે અને એ માસ્ટરી હોવાને કારણે આ 500 રૂપિયા જે પડી ગયેલો માલ હતો ને મિત્રો એ કોકને ટક્કારી દીધો અને એમાંથી 200 રૂપિયાની ઉપજ મળી તો પોઈન્ટ બી નોટેડ મિત્રો જ્યારે તમને તમારા નુકસાનની સામે ઉપજ મળતી હોય ને યાદ રાખવાનું જેટલા પ્રમાણમાં ઉપજ મળે એટલા પ્રમાણમાં આપણું નુકસાન ઘટી જાય તો અત્યારે ઓનસ્ક્રીન તમે જે 500 રૂપિયાનું નુકસાન જોઈ રહ્યા છો હવે એ બી ન કહેવાય કારણ કે આની સામે બીજા 200 રૂપિયાની ઉપજ મળી તો જેટલી ઉપજ મળી ઉપજ મળવાનો મતલબ રોકડ આવે એટલો ફાયદો થયો એ બીજા 200 રૂપિયા તમારે માઇનસ કરવાના ઉપજ મળી જેટલી ઉપજ મળે એટલા રૂપિયા તમારે તમારું નુકસાન ઘટાડી દેવું પડે ઉપજ મળવાનો મતલબ રોકડ આવે છે તો હવે 500 માંથી 200 રૂપિયાની ઉપજ મળતા એ નુકસાન ઘટ્યું રહ્યા માત્ર 300 રૂપિયા બસ હવે કોઈ વધારાની વિગત નથી તો તમારે એવું સમજવાનું કે આ જે એન્ડ ઓફ પર 300 રૂપિયા જે વધ્યા બસ એ આપણું આગને કારણે નુકસાન થયું એમ કહેવાય તો મિત્રો સમજવાનો પ્રયત્ન કરો 2000 રૂપિયાનો માલ બળી જતા એની સામે આપણે જે નુકસાન ભોગવવાનું આવ્યું એ માત્ર 300 રૂપિયા
બસ તો હવે અહીંથી તમારી નોર્મ સ્ટાર્ટ કરીશ. જોજો અલગ અલગ વેરિએશન્સમાં કઈ રીતે આપણે કરવાનું સ્ટાર્ટિંગ એથી કરીશ. નુકસાન છે, ઉધાર કરવું પડે, પરંતુ એટલું યાદ રાખજો કોઈ પણ નુકસાનને ઉધાર કરતી વખતે આગળ એ બાબતની સ્પષ્ટતા કરવાની કે ધંધાકીય એકમમાં આ નુકસાન કોને કારણે કોને લીધે થયું. અત્યારે ઓન સ્ક્રીન તમે જોઈ રહ્યા છો કે આગનું નુકસાન છે, બસ તો ત્યાંથી સ્ટાર્ટ કરીશું. આગથી થયેલા નુકસાન ખાતે ઉધાર, અથવા શોર્ટકટમાં પણ લખી શકાય આગના નુકસાન ખાતે ઉધાર 300 રૂપિયા. આ પહેલી કહેતા સેટ જરા ઉપર છે, એ પછી 200 રૂપિયા આપણા છે. જે ઉપજ મળી છે, ઉપજ મળવાનો મતલબ ઓન સ્ક્રીન મેં ક્લિયર કરાવ્યું છે. ઉપજ મળવી આપણી પાસે રોકડ આવી, એટલે રોકડ આવી આવે તો ઉધાર. ફરી પાછા લખીશું રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા. મિત્રો 300-200 ની નોંધ કરતા 500 રૂપિયાનો હિસાબ તમારો આવી ગયો. જો 300 નું નુકસાન, 200 ની ઉપજ, 500 આવી ગયા. હવે એની સહેજ ઉપર છે તો 1500 રૂપિયા વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો છે. મિત્રો યાદ રાખજો, જ્યારે નુકસાનની સામે વળતર આપવા માટે વીમા કંપની દાવો મંજૂર કરે તેવું સમજવાનું કે એણે આપણને કીધું ખરું, રૂપિયા આપ્યા નથી. હવે આપણે વીમા કંપની પાસેથી 1500 રૂપિયા લેવાના થયા. આપણે કોઈ વ્યક્તિ પાસેથી રકમ લેવાની હોય ને તો આપણું લેણું કહેવાય, લેણું ઉધાર થાય તો કોની પાસે લેણું છે જોઈ લો, વીમા કંપની ને, એના ખાતે ઉધાર કરવાનું. ત્રીજી વિગત, વીમા કંપની ખાતે ઉધાર 1500 રૂપિયા. આ રીતે 3 અલગ અલગ પ્રકારની વિગતો સાથે ખાતા ઉધાર થયા. આગનું નુકસાન 300 રૂપિયા ઉધાર કર્યું, રોકડ ખાતે 200 રૂપિયા ઉધાર કર્યું, વીમા કંપની ખાતે 1500 ઉધાર કર્યું, અને હવે જયારે જમા કરવાનું આવે તો જોઈ લો 2000 રૂપિયાનો માલ બળી ગયો. જાય તો જમા, પણ યાદ રાખજો મિત્રો આ એ માલ બળી ગયો હોય જે ભૂતકાળમાં આપણે ખરીદી કરીને લાવ્યા હોઈએ, એમાંનો માલ બળી ગયો, ખરીદીમાંથી માલ ગયો, એ ખરીદ ખાતે જમા પૂરેપૂરા 2000. બાબતજી માલ બળી ગયો, વીમા કંપનીએ દાવો મંજૂર કર્યો અને માલના વેચાણની ઉપજ મળી, એટલે કે ઉપજ મળી તેમાં. ઓકે ચાલો, 15મી તારીખનો વ્યવહાર પૂર્ણ કર્યા પછી હવે 16મી તારીખના વ્યવહાર તરફ આગળ વધીશું. આ પ્રમાણે આપે છે, પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના 450 અને આગના વીમા પ્રીમિયમના 550 બંને ચેકેજ કર્યા. મિત્રો વીમા પ્રીમિયમ છે ધેટ ઇઝ ઓકે, પણ આગળવાળું વાક્ય રચના જરા ધ્યાનથી સમજો. પુત્રના જિંદગીના વીમા પ્રીમિયમના, મેં અગાઉ બી કીધું હતું, આજે ફરીથી રિપીટ કરી દઉં. જ્યારે વ્યવહારની અંદર માલિકના અંગત સગા સંબંધી વિશેની માહિતી હોય, માલિકના પુત્ર, એની પુત્રી, પત્ની, માતા, પિતા, એના અંગત રિલેટિવ્સ કહેવાય, તો એવા સગા સંબંધી માહિતી આપી હોય અને એના સંદર્ભની અંદર કોઈ રકમ ચૂકવવામાં આવે ત્યારે એ માલિકનો અંગત ખર્ચ છે એવું સમજવાનું. પુત્રના જીવન વીમા પ્રીમિયમના ચૂકવ્યા, ધેટ મીન્સ માલિકનો અંગત ખર્ચ અને પોઈન્ટ બીજું કહી દીધું, માલિકના અંગત ખર્ચા નામાની પરિભાષામાં ઉપાડ કહેવાય. અને પ્રથમ સ્વરૂપ ઉપાડ તરીકે નોંધીશું, ઉપાડ થાય તો માલિક લાભ લેનાર બને, એટલે ઉધાર કરવું પડે. પરંતુ બીજા નંબરનું જે સ્વરૂપ છે આમાં કોઈ અંગત સગા સંબંધી નથી. મિત્રો આગનો વીમા પ્રીમિયમ તો એ વીમા પ્રીમિયમ એ આપણા ધંધાનો ખર્ચ કહેવાય, એટલે એને એના ખાતે ઉધારીશું. આમ બે પ્રકારના અલગ અલગ ખાતા ઉધાર કરીશું. પહેલા સ્ટાર્ટિંગ કરીશું 16મી તારીખ ઉપાડ ખાતે ઉધાર, ત્યાં લખશું 450. પછી બીજો તો પ્રોપર ખર્ચ છે, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, ત્યાં લખીશું 550. અને અંદર ચોખ્ખું લખેલું છે બંને રકમ ચેકથી ચૂકવી, એટલે 450 વત્તા 550 ટોટલ 1000 રૂપિયા પૂરેપૂરાનો ચેક આપ્યો. હવે યાદ રાખવાનો ચેકથી ચૂકવી એટલે બેંક આપનાર બને ને, એ બેંક ખાતે જમા 1000 રૂપિયા. બાબત છે પુત્રના જિંદગીનું વીમા પ્રીમિયમ અને આગનું વીમા પ્રીમિયમ ચેકથી ચૂકવ્યું તેના. ચલો 16મી તારીખનો વ્યવહાર પૂર્ણ કર્યા પછી હવે આગળ નેક્સ્ટ 18મી તારીખના વ્યવહાર તરફ વધીશું. એક નવા પ્રકારનો મુદ્દો આપ્યો છે મિત્રો, પોઈન્ટ બી, નિર્મા કંપનીએ 30 નંગ સાબુની ગોટી નમૂના તરીકે મફતમાં આપી. એઝ અ સેમ્પલ, ઘણી વખત એવું બને મિત્રો કે આપણે આપણા ધંધાકીય એકમની જાહેરાત કરવી હોય, કોઈ નવા પ્રકારની પ્રોડક્ટને માર્કેટમાં લોકો સમક્ષ રજૂ કરવી હોય તો એ પ્રોડક્ટને લોન્ચ કરીએ એ પહેલા માર્કેટનો સર્વે કરવા માટે છે ને, તમારે એ પ્રકારની વસ્તુને સેમ્પલાઇઝ કરીને
લોકો સુધી પહોંચાડવી પડે અને સેમ્પલાઈઝ કરીને પહોંચાડો ઘટને જે મથકમાં તમારે આપવું પડે કે જેથી કરીને લોકો એ વસ્તુને જોવે એનો યુઝ કરે પ્રોડક્ટ શું છે કયા કામની છે એનો એ લોકોને ખ્યાલ આવે તો પછી એ ફ્યુચરમાં ખરીદવા માટેનો આગ્રહ રાખે તો એ એવું બન્યું નિર્માણ કંપનીએ પોતાના સાબુની જાહેરાત કરવા માટે આપણને 30 નંગ ગોટી મફતની અંદર આપી હવે પોઈન્ટ ટુ બી નોટેડ વિથ અત્યારે એક્ચ્યુઅલી આ બીજા ધંધાકીય વ્યવહારમાંથી આપણને સાબુની ગોટીઓ મફતમાં મળી છે અન્ય કોઈ વ્યક્તિ આપણને જ્યારે અમુક પ્રકારની વસ્તુ મફતમાં આપે તો યાદ રાખજો એ આપણા ધંધાનો વ્યવહાર કહેવાય જ નહીં જે મફતમાં આપ્યું હતું એને આપ્યું આપણને તો મફતમાં મળ્યું છે આ એક્ચ્યુઅલી આપણા ધંધાનો વ્યવહાર નથી હા સપોઝ તમે કોઈને મફતમાં આપ્યું હોત ને તો એ તમારા ધંધાનો વ્યવહાર કહેવાય કેમ કે તમારા ધંધામાંથી માલ ગયો હોય આ તો મફતમાં મળ્યું છે તો એવો વ્યવહાર આપણા ધંધાનો વ્યવહાર કહી શકાય આ ખરીદી ક્યાં કરી છે બરાબર એટલે આપણા ધંધાનો વ્યવહાર નથી અને જો આપણા ધંધાનો વ્યવહાર ન હોય તો એની નોંધ કરી શકાય નહીં પરંતુ પાછળ જરા વાંચો શું લખેલું છે જે રૂપિયા 250 માં વેચી દીધી મિત્રો મેં તમને અગાઉ બી સમજાવ્યું હતું કે આપણે બહુ મહાન કલાકાર છીએ જયારે માલ મળી ગયો તો એમાંથી 200 રૂપિયાની ઉપજ મળી હતી ત્યારે મેં તમને કહી દીધું હતું કે ટોલિયાને બી કાસ્કો વેચી આવીએ છીએ અને હિમાલય ઉપર જઈને આપણે એર કન્ડિશનનું વેચાણ કરી આવીએ છીએ આપણે એવા મહાન કલાકાર છીએ તો જો એનું ઉત્કૃષ્ટ કલાકારીનું ભવ્ય પ્રદર્શન અહીંયા પણ થયું છે તમને જે મફતમાં મળ્યું તમે એમાંથી રોકડી કરી નાખી સમજો હા વ્યવહાર ખાલી આટલો જ હોય કે નિર્મા કંપનીએ સાબુની 30 ગોટી મફતમાં આપણને આપી તો એ લોકો સુનાતા પાછળ લખેલું છે કે જે 250 રૂપિયામાં વેચી દીધી એટલે મફતમાં મળેલું વસ્તુનું આપણે ઉપજ મેળવી દીધી તો હવે એની નોંધ કરીશું પોઈન્ટ ટુ બી નોટ એટ મફતમાં આવેલી વસ્તુને તમે વેચી તો એની ઉપર તો તમને મળી ને હમણાં તમે સમજાય ઉપજ મળે એટલે રોકડ આવે બસો ત્યાંથી સ્ટાર્ટ કરીશું રોકડ ખાતે ઉધાર 250 તે અને મિત્રો આ પ્રકારની જે આવક હોય ને અને પરચુરણ પ્રકારની આવક ગણેલી પડે કેમકે આપણા ધંધાનો વ્યવહાર જ નથી તો ટેમ્પરરી આવક મળી તે પરચુરણ આવક ખાતે જમા બાબત છે નિર્મા કંપનીની સાબુની ગોટી મફતમાં મળી જે વેચતા ઉપજ મળી ઓકે ચલો 18મી તારીખનો વ્યવહાર પૂર્ણ કર્યા પછી હવે નેક્સ્ટ આગળના વ્યવહાર તરફ આગળ વધશે